મિત્રો આજે જે આપણે વાત કરીએ ને કે જ્યારે સમુદ્ર મંથન થયું સમુદ્ર મથના જાતા જગદાનંદકારિકા હરિપ્રિયા આમ તમચ શ્રીયમ ભ્રુવંતુ નહા દેવદાનવ સંવાદે મથ્યમાને મહોધો ઉત્પન્ન સિતતા કુંભો વિદ્રુતો વિષ્ણુના સ્વયં ત્વત્તો સર્વ તીર્થાની સર્વેદે આ બહુ સરસ એના મંત્રો છે પણ આપણે વાત કરી છે જે ચૌદ પ્રકારના જે રત્નો નીકળ્યા એમાં એક કામધેનું પણ નીકળી અને એ કામધેનું એટલે આપણી ગાય માતા અને એટલે કહેવાય છે ગાવું વિશ્વસ્ય માત્ર આજે ગાયની વિશેષ મહત્તા છે અને મેં વાછરડા સાથેની ગાયની બહુ જ મહત્તા છે ખાસ કરી સુહાસિની સૌભાગ્યવતી સ્ત્રી આજના દિવસ માટે ગાયની પૂજા કરે સાથે સાથે વાછરડાની પૂજા કરે તો એને દરેક પ્રકારના કાર્યની સિદ્ધિ પ્રાપ્ત થાય છે સંતાનોની સારી સુખાકારીની વાત હોય પતિનો પ્રેમ હોય પરિવારની પ્રીતિ હોય કર્મ ક્ષેત્રમાં ઉન્નતિ સાક્ષાત લક્ષ્મી સ્વરૂપા જ્યારે ઘરમાં બેઠી હોય ત્યારે એના આશીર્વાદ હોય આ બધી જ વસ્તુઓ પ્રાપ્ત થાય જ્યારે આજે બોડ ચોથના દિવસે ગાયની પૂજા કરે વાછરડા સહિત મિત્રો વાત તો કંઈક એવી છે કે સાસુમાં જ્યારે જતા હોય નાહવા માટે વહુને કંઈ જતા હોય તો વહુનું ભોળપણ પણ આપણને દેખાય અહીંયા કે બહુ ઘવલો ખાંડી રાખજો બહુ બધી વાત બહુ સરસ વાત છે પણ આ આ એક આપણી ધાર્મિક કથા છે ઘવલો ખાંડી રાખજો તો સાહુ તો નીકળી ગયા સ્નાન કરીને પાછા આવ્યા હવે અહીંયા એ વસ્તુ એવી બની કે ઘઉં એટલે વહુ તો સમજ્યા નહીં એટલે પેલું ગાયનું વાછરડું હતું એ ખાંડી નાખ્યું આવીને જ્યારે જોયું ત્યારે કીધું કે ભાઈ ખાંડી તમે ઘઉં લો કે બહુ આકરો હતો પરાણે પરાણે નાખીને ખાંડ્યો છે હાવું ભેગા થઈ અને એમ કહેવાય છે કે નજીકમાં કોઈ ઉકરડો હશે ત્યારે દાટી દીધો હશે સાંજે ગાય ચરીને આવે ત્યારે પોતાના વાછરડાને ન જુઓ એટલે ભાભરે એ સ્વાભાવિક છે પણ એવા સમયે આ બંનેના વ્રતના પ્રભાવથી એમ કહેવાય છે કે વાછરડું જીવિત થાય છે અને ગાયને ચાટે છે ગાય વાછરડાને ચાટે છે આવી સુંદર વાત મિત્રો મને લાગે છે કદાચ આ માતા અને સંતાનની વાત હશે સંતાન કદાચ ક્યારેક અવળા રસ્તે ચાલતું હોય સંતાન ક્યારેક એમ કહેવાય છે કે તોફાની હોય સંતાન બાલ્યકાળની અંદર ક્રોધ કરતું હોય ત્યારે માતાની જે જવાબદારી એ આ બોડચોથના વ્રતથી મને સમજાય છે કે એ માતા જો એનું જતન કરે યોગ્ય આ શું કહ્યું એને કે વ્રતના પ્રભાવથી કરીને આવું થયું વ્રતનો પ્રભાવનો મતલબ એવો થાય કે કોઈપણ વસ્તુ જ્યારે કરવાની હોય ત્યારે નિષ્ઠાપૂર્વક કરવામાં આવે એક કદાચ કોઈ રોગી હોય મનોરોગી હોય અને એને દાખલ કરવામાં આવે ત્યારે એનો જે ચિકિત્સક છે એનો ડ્રાઈનો ડૉક્ટર જે છે એ એ મનોરોગીની જે માવજત કરે ત્યારે એમ લાગે છે કે બાળક માતાની માવજત કરતા હોય એ તે માવજત કરતો આપણને જોવા મળે છે તો આ પ્રમાણે આ બોર્ડચોથના વ્રતને આપણે સમજવું રહ્યું બોર્ડચોથના વ્રતના દિવસે ગાયની પૂજા કરવાની છે સવારમાં સ્નાદિક કર્મથી પરવારી અને બધા ઘરની પૂજા વ્રત કરી અને પછી નજીકમાં કોઈ ગાય સહિત વાછરડું હોય તો એની પૂજા કરવાની હોય છે સરસ મજાનો એને ચાંદલો કરીએ ચોખા છોડીએ હે અને ઋતુ પ્રમાણે જે ફળ આવતા હોય ફળનો આપણે ખવડાવીએ ઘણી વખત અત્યારે ઘઉં બાફી અને અંદર ગોળ નાખીને પણ ખવડાવવામાં આવે છે તો આ પ્રમાણે ગાયને રાજી રાખવામાં આવે એની પ્રદક્ષિણા કરવામાં આવે ગાયની પૂજા કરવામાં આવે ગોળ બાપા જે બેઠા હોય મંત્રો બોલતા હોય અને એવા સમયે આપણે ગાયની પૂજા કરીએ ત્યારે સમજી લો કે તેત્રીસ કરોડ દેવતાઓની પૂજા કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે કારણ કે ગાયો વિશ્વસ્ય માત્ર તેત્રીસ કરોડ દેવતાઓ આમ તો તેત્રીસ કોટી દેવતાઓ કહેવાય તેત્રીસ કોટી દેવતાઓ અષ્ટ વસુ છે એકાદશ રુદ્ર છે દ્વાદશ આદિત્ય છે આદિ એ બધા જ ગાયના રૂવાણે રૂવાણે નિવાસ કરે છે એમ કહેવાય છે કે લક્ષ્મીજીને બેસવા માટે જગ્યા નહોતી આ નિવાસભાઈ લક્ષ્મીજી પૂછડે બેઠા એટલે આજ પણ આપણે ગાય પૂછડે પાણી રેડીએ છીએ તો આ વસ્તુ કદાચ આપણને ધાર્મિકતાની દ્રષ્ટિએ તો બરાબર છે પણ પ્રાણી માત્રને પ્રેમ કરો અને ખાસ કરી ગાય સામાન્ય પ્રાણી નથી ગાય તો માતા છે કારણ કે ગાયો વિશ્વસ્ય માતા વિશ્વની માતા ગાય છે જે મારું તમારું પોષણ કરે છે તો એ ગાયની આજે પૂજા કરવાની હોય ગાયની પૂજા ખાલી આજ કરીએ ને આજથી સંકલ્પ કરીએ કે જ્યાં જ્યાં જે રીતે ગાયના દર્શન થાય ત્યાં યથાશક્તિ યથા ભક્તિ એને ઘાસચારો આપીએ એની પૂજા કરીએ એની પ્રદક્ષિણા કરીએ સંતાનો ઘરમાં નાના હોય છોકરાઓ ઘરમાં નાના હોય તો એને લઈ જઈએ ગાય માતાના દર્શન કરાવીએ ગાયના પડછાયામાં ઉભા રહ્યાથી પણ એમ કહેવાય છે કે બધા દ પ્રકારના રોગ મટે છે ગાયના ગૌમૂત્ર અને ગૌમયનો બહુ જ યજ્ઞમાં ઉપયોગ સારી રીતે આપણે કરતા જોવા મળીએ છે આયુર્વેદની અંદર ગૌ અર્કનો ઉપયોગ કરવામાં આવે વિચાર તમે કરો કે એક ગાય માતા કેટલી બધી આપણને એક સારા આશીર્વાદ પ્રદાન કરે છે કે શરીરની સારી સુખાકારી આપે મનનો શાંતિ આપે ધનની વૃદ્ધિ કરાવડાવે પરિવારમાં પ્રીતિ વધાર આવે સંતાનોને સારા સંસ્કાર આપે આ બધી જ વસ્તુઓ આપણને ગાયની પૂજા દ્વારા પ્રાપ્ત થાય છે અને એટલા માટે જ આજની આ બોળ ચોથાના વ્રતમાં ગાયના વિશેષ મહત્વને બહુલા ચોથ કહેવામાં આવે બહુલા ચોથ કહેવામાં આવે છે બીજું તમને કહું કે ઘરની અંદર જે આપણા મુખ્ય દરવાજાઓ જે પહેલાં લાકડાના રહેતા હતા અત્યારે લાકડાના મોટા ભાગે આપણને જોવા મળે છે એની બે બાજુના બાર શાકની અંદર એમ કહેવાય છે કે આપણે જે ઘરમાં જે સાચું અને ચોખ્ખું સિંદૂર હોય એ સિંદૂરની અંદર ઘી નાખવામાં આવે અને ઘી નાખ્યા પછી એક બાજુ લાભ અને એક બાજુ સૂપ પોતાના આંગડાના ત્રીજા આંગડા વડે તમે જાતે લખો બરાબર છે તો આ પ્રમાણે ત્રીજી આંગળી વડે એક બાજુ લાભ લખો એક બાજુ સૂપ લખો ઉપરના ભાગમાં પાંચ ચાંદલા કરો બાર શાખ ઉપર અને ઊંબરો ધોવો તમે જોવો પછી એનો મહિમા એક બાજુ લાભ હોય એક બાજુ શુભ હોય પાંચ તત્વો હોતમાં ગણપતિ એક બાજુ રીદ્ધિ એક બાજુ સિદ્ધિ એક બાજુ લાભ એક બાજુ શુભ અને આ પ્રમાણે ભગવાન ગણપતિ આપોઆપ આપણા ઘરની અંદર બિરાજિત થાય છે અને એ પ્રમાણે ભગવાન ગણપતિના આશીર્વાદ મળે તો દરેક પ્રકારના કાર્યમાં સફળતા મળે માટે બોડ ચોથના દિવસે આ પ્રમાણે પણ આપણે પૂજા કરીએ છીએ તો આ પ્રમાણે પૂજા કરવાથી ભગવાન ગણપતિના આશીર્વાદ પણ મળે છે ગાય માતાના આશીર્વાદ પણ મળે છે તો બહુલા ચોથની આ પ્રમાણે પૂજા કરવાથી આપણા પાપ ધોવાય છે તો પાપો તાપો ચ દૈન્યમ ચ પાપ તાપ અને દિનતા દિનતા એટલે ગરીબાઈ આ ગાયના પૂજા કરવાથી આપણી દૂર થાય છે અને એટલા માટે જ ગ્રહો પણ જ્યારે નબળા પડતા હોય ત્યારે ગાયની પૂજા કરવાનો વિશેષ મહત્ત્વ બતાવવામાં આવે છે સૂર્ય કુંડળીમાં નબળો પડતો હોય ત્યારે ગાયને ઘઉં ખવડાવવા જોઈએ એવું આપણું શાસ્ત્ર કહે છે ચંદ્ર જ્યારે નબળો પડતો હોય ત્યારે બાફેલા ચોખા ગાયને ખવડાવવા જોઈએ શુક્ર જ્યારે નબળો પડતો હોય ત્યારે પણ ચોખાનો ઉપયોગ કરવો જોઈએ ગુરુ નબળો પડતો હોય ત્યારે ચણાની દાળનો ઉપયોગ કરવો જોઈએ બુધ જ્યારે નબળો પડતો હોય ત્યારે મગનો ઉપયોગ કરવો જોઈએ શનિ જ્યારે નબળો પડતો હોય ત્યારે અળદનો ઉપયોગ કરવો જોઈએ રાહુ જ્યારે કોઈ તું થયારે નબળો પડતો હોય ત્યારે એમ કહે તલને બાફી અને એને ખવડાવવા જોઈએ તો જે પ્રમાણે ગાયના મુખની અંદર જાય છે એટલું પુણ્ય આપણને પ્રાપ્ત થાય છે બીજું ઘણી વખત પુણ્ય પ્રાપ્ત થવાની એ ધાણ શું તમને ખબર છે કોઈ ખોટું કરવાની ઈચ્છા ના થાય કોઈ પણ વ્યક્તિને છેતરવાની ઈચ્છા ના થાય કોઈનું પડાવી લેવાની ઈચ્છા ન થાય જે છે એમાં સંતોષ રહે આનું નામ જ પુણ્ય છે પુણ્ય એટલે કંઈક ધનના ઢગલાઓ થઈ જાય અને પછી રાત્રે ઊંઘવા ના દે એ પુણ્યની વાત નથી કરી મિત્રો પણ પરોપકાર પુણ્યય કોઈપણ વ્યક્તિ બીજાની ઉપર ઉપકાર કરવાની વૃત્તિ સિવાય પણ કંઈક સારું કામ કરી શકે છે અને આના જેવું જગતમાં કોઈ કોઈ પુણ્ય નથી અને પાપાય પરપીડના કોઈપણ વ્યક્તિને કારણ વગરની પીડા આપે છે આના જેવું જગતમાં કોઈ પાપ નથી આ પાપ અને પુણ્યની વ્યાખ્યા ગાય માતાની પૂજાથી એમ કહેવાય છે કે પાપ એ ધોવાય છે અને પુણ્યની વૃદ્ધિ થાય છે તો આ પ્રમાણે ગાયની પૂજા કરવાથી સારામાં સારા લાભ મળે છે સારામાં સારા ફળની પ્રાપ્તિ થાય છે એટલા માટે કહેવાય છે કે ગાવો મમાગ્રતઃ સંતુ ભગવાન કૃષ્ણની વાત જુઓ કે ગાય મારી આગળ હજો ગાવો મમાગ્રતઃ સંતુ ગાયો મેં સંતુ પૃષ્ઠતઃ ગાય મારી પાછળ હજો અને ગવા મધ્યે વસા ગાયની મધ્યમાં મારો વાસ હજો અને એટલે જ પહેલાંના સમયમાં દરેક ગામની અંદર આપણને ગૌશાળા જોવા મળતી અને ત્યાં ગાયોની પૂજા થતી હતી કદાચ અત્યારે સમયાંતરે ક્યાંક થોડા ફેરફારો આપણને જોવા મળે છે પણ ઘણી જગ્યાએ એવી સારી સારી ગૌશાળાઓ છે કે જ્યાં તમે રવેચી બાજુ જાઓ કચ્છની અંદર તો કેટલી ગાયો તમને આમ ધણના ધણ જોવા મળે ગાયોના હે અમુક ઘણી બધી જગ્યા છે તમે હે તમે એ બાજુ જાઓ એટલે તમને ગાયો જ ગાયો જોવા મળે ત્યારે એમ થાય સ્વર્ગ અહીંયા પૃથ્વી પર ઉતર્યું છે અને ગાયના સ્વરૂપે દરેક દેવતાઓ અહીંયા ફરી ફરી રહ્યા છે આવો એક અંદરથી જ્યારે ભાવ થાય ત્યારે આ બોડ ચોથની ગાયની પૂજા કર્યાનું આપણને ફળ પ્રાપ્ત થાય છે ખાલી એક દિવસ પૂરતું કદાચ કરવાથી સારા ફળની પ્રાપ્તિ તો થાય પણ આજથી સંકલ્પ લઈ ગાયની પૂજા રીતે કરવા માટે પ્રયત્ન કરીએ અને ગાયને કાયમ માતા માનીએ તો આજના આ યુગની અંદર એમ કહેવાય છે ગાયના ઘીનું જે મહત્ત્વ છે ગાયના દૂધનું જે મહત્ત્વ છે ગાયમાંથી કોઈ પણ વસ્તુ કે ગૌ અર્ક એટલે ગાયના ગૌમૂત્રનું મહત્વ છે ગાયના છાણનું દરેક વસ્તુ આપણા માટે પવિત્ર માનવામાં આવે છે તો આ બધી પવિત્રતાની જે ધારણ કરવાવાળી વસ્તુઓ છે જેના દ્વારા પ્રાપ્ત થાય છે તો એને તો આપણે ક્યારેક યાદ કરવી જોઈએ ને તો ખાસ યાદ કરવાનો દિવસ એટલે આજે બોડ ચોથ છે બોડ દિવસે આ કરેલી પૂજા ખૂબ જ સારો લાભ કરાવડાવે છે લાભ પાંચ આપણે આપણે કહીએ નાગપંચમી એટલે બોર્ડ પૂરી થાય પછી તરત નાગપંચમી આવે તો પાતાળનો જે અધિષ્ઠાત્રુ દેવ છે એ ભગવાનના નાગ છે અને એટલા માટે નવકૂળના નવ નાગની પૂજા કરીએ અનંતમ વાસુકી શેષમ પદ્મનાભમચ કંબલમ શંખપાલમ ધાર્તરાષ્ટ્રમ તક્ષકમ કાલિયમ તથા એતાની નવનામાની નાગાનાંચ મહાત્મન સાયંકાલે પઠે નિત્ય પ્રાતઃકાલે વિશેષત્પ સર્પદોષ ભય નાસ્તી સર્વત્ર વિજયી ભવેત જ્યારે પણ કુંડળીમાં પિતૃદોષ લાગતો હોય ત્યારે નાગની પૂજા કરવાથી સારા લાભ થાય છે કોઈપણ ખેતરની અંદર જ્યારે આપણે કોઈ કોઈ ફેક્ટરી બનાવવાની હોય કોઈ પણ ખુલ્લી જગ્યાની અંદર ક્યારે કોઈ બાંધકામ કરવાનું હોય ત્યારે ઘણા બધા એમ કહેતા કે આપણને નાગ ફરતો હોય એવું દેખાય કારણ કે એ ભૂમિ ક્ષેત્ર બાળની છે અને માટે ત્યાં નાગની મોટા મોટાભાગે તમને દરેક ફેક્ટરીઓમાં અથવા કોઈ મોટી જગ્યાઓમાં કોઈ વિશાળ જેને કહેવાય એવા સંકુલની અંદર તમને જોવા મળશે એનું કારણ કે ત્યાંનો દેવ છે અને એટલા માટે એની સ્થાપના આપણે કરતા હોઈએ છીએ નાગ પાંચમની પૂજા જે કરે છે એ સમજી લો દરેક પ્રકારના કાર્યમાં એને યશ મળે છે ઘણી વખત આપણે કહેતા હોય કે રાત્રે સૂતા હોય ત્યારે સ્વપ્નાઓ આવે ભાગતા હોય એવા સ્વપ્નાઓ આવે પાણીમાં ડૂબી ગયા હોય એવા સપનાઓ આવે ઓચિંતાની ઊંઘ ઉડી જાય એવા સપનાઓ આવે તો આ બધા પિતૃદોષના કારણો હોઈ શકે છે મિત્રો અને એ પિતૃદોષ જ્યારે પણ કુંડળીમાં આવતો હોય ત્યારે પણ એમ કહેવાય છે કે નાગની પૂજા કરવાથી સારા ફળની પ્રાપ્તિ થાય ગામડામાં મારી માતાઓ તો શું કરે કંકુ વડે નાક ચિત્રે નવું નાગ ચિત્રની સરસ નાગલા બનાવે અને પછી એ સરસ મજાને બે બાજુ ગોળ લઈ અને હવે સામાન્ય રીતે રૂની પુણીની અંદર વચ્ચેના ભાગમાં કંકુ કરી અને સુંદર મજાના જે હાર ટાઈપના જે નાગલા બનાવે પછી જે બે બાજુ ગોળ ચોટાડે અને નાગદેવ સાક્ષાત જાણે આપણને દર્શન આપતા આવી અનુભૂતિ થાય મિત્રો ઘરની અંદર પણ આ પ્રમાણે નાગદેવની પૂજા કરવાથી આ નાગપંચમીમાં ખાસ વિશેષ મહત્વ બતાવવામાં આવે છે કે નાગની પૂજા કરીએ તો પિતૃદોષમાંથી મુક્તિ મળે છે નાગની પૂજા કરવાથી સર્પદોષમાંથી મુક્તિ મળે છે કાલ સર્પયોગ હોય કુંડળીમાં તો પણ એમ કહેવાય છે કે આ દિવસે નાગની પૂજા કરવામાં આવે તો સારી સફળતા મળે છે માનસિક અશાંતિ રહેતી હોય અથવા તો કારણ વગરના ચંદ્ર છે મનનો કારક ગ્રહ છે રાહુ સાથે જ્યારે યુતિમાં આવતો હોય ત્યારે આપણે એને ગ્રહણયોગ કહીએ છીએ સૂર્ય રાહુ સાથે યુવતીમાં આવતો હોય ત્યારે આપણે એને ગ્રહણ યોગ કહીએ છીએ અને આવા ગ્રહણ યોગના સમયે ત્રણ નાગની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ બતાવવામાં આવેલું છે એક નાગ ચાંદીનો હોય એક નાગ તાંબાનો હોય અને એક નાગ શીશાનો હોય જે ત્રણ પ્રકારના અલગ અલગ નાગ છે એમાં ચાંદીનો નાગ છે એ પૂજા કરી અને મહાદેવજીના મંદિરમાં પધરાવવામાં આવે તાંબાનો જે નાગ છે એ નજીકમાં કોઈ પીપળો હોય પીપળાના મૂળની નીચે મૂકીને પગે લાગવામાં આવે અને ત્રીજો સીશાનો નાક છે એને જલમાં પ્રવાહિત કરવામાં આવે અગાધ જલેને વિસરું જાય ઊંડું પાણી હોય એમાં એને પધરાવવામાં આવે તો એમ કહેવાય છે કે એને સર્પદોષમાંથી મુક્તિ મળે છે પિતૃ શાંતિની પ્રાપ્તિ થાય છે મનની શાંતિ મળે છે તો ખાલી ને ખાલી તહેવારો આ ઉત્સવ પ્રિય આ ખલું મનુષ્ય માણસ હંમેશા ઉત્સવ પ્રિય છે પણ એ આ ઉત્સવના મહત્ત્વને જીવન સાથે જો વણી લઈએ તો જીવનમાં ઘણી બધી આપણી જે સમસ્યાઓ છે એ ગ્રહોના કોઈપણ પ્રકારના દોષ છે એ બધા જ દોષ આપણને આ પ્રકારે કરેલી પૂજામાં ખૂબ જ સારી સફળતા પ્રદાન કરે છે વિશેષ લાભની પ્રાપ્તિ કરાવડાવે છે મિત્રો તો આવા નાનકડા નાનકડા તો ઘણા બધા ઉપાયો છે પણ બોર્ડ ચોસની જે વ્રત કરે જે લોકો નાગપાંચમનું વ્રત કરે રાંધણ છઠના દિવસે રાંધે શીતળા સાથે મેં ખાય આઠમના દિવસે ભગવાન ગોવિંદ ગોવિંદના ગુણ ગાય આ બધી જ વસ્તુ આપણા માટે તહેવારની ખૂબ જ વિશેષ મહત્ત્વની છે અને એટલા માટે શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની ચોથથી માંડી અને નવમી સુધીના નંદ મહોત્સવ સુધીની જે આપણી જે ક્રિયાઓ છે એ આપણા માટે ખાસ તહેવારો છે સાંસારિક બાબતોમાંથી થોડા ઉભર ઉપર જાઓ અને ભગવાનના પ્રીતિની પ્રાપ્તિ માટે ભગવાનની સન્મુખ તમે જાઓ ભગવાનની નજીક તમે જાઓ અને આ પ્રમાણે તહેવારોને વિશેષ રીતે માણો તો આ જ આપણા માટે સાચું સુખનું સરનામું છે જય ગણેશ